નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 5માં વિષય ગણિત પ્રકરણ નંબર 9 જેનું નામ છે મિત્રો ખોખા અને રેખાચિત્ર, એમાં મિત્રો આગળ અભ્યાસ કરીએ મહાવરું. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 130 પર તમને આપેલ છે. તો મિત્રો, મહાવરાનો અભ્યાસ આપણે કરીશું. ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ. તો મિત્રો, આ ઘરની રૂપરેખા દર્શાવતો નકશો છે. આ ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી તથા બારણા બનાવો. તો મિત્રો, આ નકશા પરથી ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી અને બારણા મિત્રો બનાવવાના છે. તો સૌપ્રથમ મિત્રો તમને એમ થશે કે વાસ્તવિક ચિત્ર એટલે શું? તો મિત્રો, વાસ્તવિક ચિત્રનો અભ્યાસ કરતાં પહેલાં થોડીક મિત્રો આપણે સમજૂતી મેળવી લઈએ. દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય, તો જે આકારમાં મિત્રો લંબાઈ અને પહોળાઈ એમ બે માપ આપેલા હોય તો એવા આકારને મિત્રો દ્વિપરિમાણીય આકાર કહેવામાં આવે છે. જ્યારે મિત્રો જે આકારની અંદર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ચિત્રની અંદર એમ મિત્રો ત્રણ માપ આપવામાં આવેલા હોય તો તેવા આકાર કે ચિત્રને મિત્રો ત્રિપરિમાણીય આકાર મિત્રો કહેવામાં આવે છે. અને ત્રિપરિમાણીય આકારને મિત્રો વાસ્તવિક ચિત્ર કહેવાય છે, કે જેમાં મિત્રો વાસ્તવિક ચિત્રમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એમ મિત્રો ત્રણ માપ હોય છે. જ્યારે નકશામાં મિત્રો તમને લંબાઈ પહોળાઈની ખબર પડે પરંતુ મિત્રો તમને ઊંચાઈની ખબર પડતી નથી, તો આ નકશા પરથી મિત્રો તમારે અહીં વાસ્તવિક ચિત્ર પર બારી બારણા મિત્રો દોરવાના છે. તો સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ નકશામાં, તો દરવાજો મિત્રો ક્યાં છે? અહીં. તો અહીં મિત્રો શું આવશે? દરવાજો. પછી મિત્રો આ બંને બારી મિત્રો, તો એક બારી મિત્રો અહીં આવશે અને એક બારી મિત્રો અહીં આવશે. આ બારી મિત્રો પાછળના ભાગમાં જશે એટલે મિત્રો આવશે નહીં. એવી કોઈ બારીઓ છે કે જેને તમે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી, તે નકશામાં તે જગ્યાએ વર્તુળની નિશાની કરો. તો હા મિત્રો, એવી બે બારીઓ છે ચિત્રમાં જેને હું વાસ્તવિક ચિત્રમાં મિત્રો દર્શાવી શકતી નથી. તે બારીઓ નકશામાં એક મિત્રો આ બારી અને એક મિત્રો આ બારી, જે મિત્રો પાછળના ભાગમાં છે, જેથી મિત્રો આપણે વાસ્તવિક ચિત્રની અંદર મિત્રો આપણે દર્શાવી શકતા નથી. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. તમારા પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવવાનો પ્રયત્ન કરો. તો મિત્રો, તમારે તમારા ઘરનો નકશો બનાવવાનો મિત્રો એનો તમારે પ્રયત્ન કરવાનો છે. તો આ પ્રવૃત્તિ મિત્રો તમારી જાતે કરજો. હવે જોઈએ મિત્રો, આપણો ટોપિક છે સમઘનનું વાસ્તવિક ચિત્ર. તો હવે મિત્રો તમે સમઘનથી પરિચિત થઈ ગયા હશો. સમઘનને મિત્રો 6 બાજુ હોય અને મિત્રોની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એમ મિત્રો એને 3 માપ હોય. સુમિત તથા તેના મિત્રોએ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું. તેમના ચિત્રો કંઈક નીચે મુજબના હતા. તો મિત્રો ચિત્ર નંબર એ બી સી ડી ઈ એફ અને જી, તો આમાંથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે? સુમિત અને એના મિત્રોએ મિત્રો સમઘનના ચિત્રો બનાવ્યા છે, એમાં મિત્રો વાસ્તવિક ચિત્ર કયું તમને લાગે છે, તો કયું યોગ્ય લાગે છે એના વિશે ચર્ચા કરો. તો સમઘન તો મિત્રો આ હોઈ શકે ના, એ મિત્રો 3 જ બાજુ મિત્રો આપણને દેખાય છે. જ્યારે મિત્રો બી પણ ન હોઈ શકે, સી પણ મિત્રો ન હોઈ શકે, ડી તો મિત્રો હા ડી હોઈ શકે, 3 બાજુ સામે આગળના ભાગમાં દેખાય, સામે 3 બાજુ મિત્રો પાછળના ભાગમાં હશે. આ સમઘન જેવું ચિત્ર મિત્રો આપણને વાસ્તવિક લાગે છે. જ્યારે મિત્રો ઈ, તો ઈ તમને મિત્રો વાસ્તવિક યોગ્ય લાગે છે આમાંથી? તો હા. અને જી, તો જી મિત્રો સમઘન નથી અને એફ પણ મિત્રો સમઘન નથી. શું તમે એફમાં અમુક રેખાઓ ઉમેરીને સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકો? તો હા મિત્રો, અહીં મિત્રો એક રેખા દોરીશું
એક રેખા મિત્રો અહીં દોરીશું, એક રેખા મિત્રો અહીં દોરીશું. હવે મિત્રો આ ત્રણે ત્રણ રેખાને આપણે જોડી દઈશું. તો મિત્રો શું તમને આ સમઘન જેવું વાસ્તવિક ચિત્ર દેખાય છે? તો કે હા. તો હા, હું ચિત્ર એફમાં અમુક રેખાઓ ઉમેરી અને મિત્રો સમઘનનું વાસ્તવિક ચિત્ર આ મુજબ મિત્રો હું બનાવી શકું છું. હવે મિત્રો આગળ અભ્યાસ કરીએ. કોયડો. એક સમઘન બનાવવા માટે આકૃતિને વાળવામાં આવી તો નીચેનામાંથી કયું વાસ્તવિક ચિત્ર તમને યોગ્ય લાગે છે? તો મિત્રો આકૃતિને વાળવામાં આવી મિત્રો તો તમને નીચેનામાંથી કયું ચિત્ર વાસ્તવિક લાગે છે? તો મિત્રો આપણે જોઈએ તો અહીં મિત્રો મેં આ આકાર મિત્રો બનાવ્યો છે. તો આને વાળી અને મિત્રો હું જોઈ શકું કે મિત્રો આમાંથી કયો આકાર યોગ્ય લાગે છે. સૌ પ્રથમ મિત્રો આપણે આકાર એ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો બે મિત્રો ડોટ છે ટપકા એ ઉપરની બાજુ રાખીશું. તો મિત્રો તમે સમઘન આકાર મિત્રો આ બની ગયું. મિત્રો તમે જોઈ શકો છો ઉપર બે પાસા, સાઈડમાં મિત્રો ત્રણ છે ડોટ, ઉપર બે ડોટ, સાઈડમાં ત્રણ ડોટ મિત્રો, અને સામે મિત્રો એક ડોટ, અને સમઘન આકાર મિત્રો બને છે. તો મિત્રો આપણે કહી શકીએ કે ચિત્ર નંબર એ મિત્રો એ મને વાસ્તવિક ચિત્રમાં યોગ્ય લાગે છે. એવી જ રીતે મિત્રો તમે આવી રીતે બનાવી અને મિત્રો તમે જોઈ શકો કે જ્યારે એક ડોટ મિત્રો તમે ઉપરની સાઈડ રાખી અને પાસો બનાવવાનો પ્રયત્ન કરો ત્યારે મિત્રો તમને ચાર ડોટ મળે છે ને અહીં મિત્રો કેટલા છે? ત્રણ છે. એટલે મિત્રો આ યોગ્ય લાગશે નહીં. હવે મિત્રો સી પાસો પણ મિત્રો યોગ્ય લાગશે નહીં. હવે ડી પાસો મિત્રો આપણે જોઈએ કે ચાર ડોટ મિત્રો ઉપરની બાજુ રાખી અને મિત્રો બનાવવાનો પ્રયત્ન કરો તો મિત્રો પાસો બને. ચાર ડોટ મિત્રો ઉપર છે, પાંચ ડોટ મિત્રો સામેની બાજુ છે, અને એક ડોટ મિત્રો પાછળના ભાગમાં છે જે મિત્રો તમે જોઈ શકો છો. તો આકાર નંબર મિત્રો ડી એનું વાસ્તવિક ચિત્ર મને યોગ્ય લાગે છે. અને જ્યારે મિત્રો વાસ્તવિક ચિત્ર એ પણ મને યોગ્ય લાગે છે તો આપણે જવાબ લખી શકીએ કે વાસ્તવિક ચિત્ર એ ડી અને ઈ મને યોગ્ય લાગે છે. તો મિત્રો તમે આ પ્રવૃત્તિ પણ મિત્રો તમે જાતે કરી શકો. સમઘનનું ચિત્ર બનાવવાની સરળ રીત. ચંદા આ સમઘન વાસ્તવિક ચિત્ર બનાવવા ઈચ્છે છે. તે કંઈક નીચે મુજબ સમઘનનું ચિત્ર બનાવે છે. મેં સમઘનની પાછળની તથા આગળની બાજુ દેખાય એ રીતે બે ચોરસ દોર્યા. તો મિત્રો ચંદાએ આ બે ચોરસ દોર્યા છે. મેં આ બંને ચોરસના ખૂણાઓને જોડી દીધા. આથી સમઘનનું વાસ્તવિક ચિત્ર મિત્રો તૈયાર થયું. તો કેવી રીતે મિત્રો એને જોડ્યા હશે? તો સૌ પ્રથમ મિત્રો તમારે સમઘન બનાવવા માટે બે ચોરસ મિત્રો દોરવાના. હવે મિત્રો કેવી રીતે આપણે જોડીશું? તો મિત્રો આ બંને ખૂણાને જોડી દઈશું, અહીંયા મિત્રો આ બંનેને જોડી દઈશું, આ બંને જોડી દઈશું, અને મિત્રો આ બંને જોડી દઈશું. તો મિત્રો મળી ગયો ને તમને સમઘન આકાર. તો આવી રીતે મિત્રો ચંદાએ બંને ચોરસ ખૂણાઓને જોડી દીધા. આથી મિત્રો વાસ્તવિક ચિત્ર તૈયાર થયું. તો આવી જ રીતે બાજુમાં દર્શાવેલ ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવો. અહીં મિત્રો તમે બે ચોરસ પાસ પાસે દોર્યા હતા. જ્યારે મિત્રો આ આકૃતિ દોરવા માટે મિત્રો ખોખાની
બે ચોરસ મિત્રો તમારે થોડા દૂર દૂર દોરી અને ખૂણાઓ મિત્રો જોડી દેવાના, જેથી મિત્રો તમને આવો આકાર મળશે.